નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8ના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કદમ 6નો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, ધોરણ 7 ગુજરાતી પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકના પાના નંબર 14 પર આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, બધા વિદ્યાર્થીઓ એક સરખા કપડાં કેમ પહેર્યા હશે? ઉત્તર, કારણ કે શાળામાં સરખો ગણવેશ પહેરવામાં આવે છે. બીજું, પહેલો છોકરો દોડતો દોડતો ક્યાં જઈ રહ્યો હશે? ઉત્તર, પહેલો છોકરો દોડતો દોડતો ગણવેશ પહેરવા જઈ રહ્યો હશે. ત્રીજું, તમે તમારા શિક્ષકને પ્રશ્ન પૂછો છો અને કેવા? ઉત્તર, હા, જે પ્રશ્નોમાં અમને મુશ્કેલી પડે તેવા પ્રશ્નો અમે શિક્ષકને પૂછીએ છીએ. ચોથો સવાલ, ચિત્રમાં શિક્ષકે બંડી પહેરેલ છે અને માથે ટોપી પહેરેલ છે, જ્યારે અમારા શિક્ષક બંડી કે ટોપી પહેરતા નથી. પાંચમો સવાલ, નિશાળના મેદાનમાં ઝાડ કેમ ઉગાડ્યા હશે? ઉત્તર, બાળકોને બેસવા માટે છાંયો મળે તે માટે શાળાના મેદાનમાં ઝાડ ઉગાડ્યા હશે. બીજું, પ્રશ્ન નંબર 2, નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો બાળ મિત્રો, અહીં આપણને એક ટચુકડી જાહેરાત આપવામાં આવેલી છે, જેને તમારે ધ્યાનપૂર્વક જોવાની છે, વાંચવાની છે, અને ત્યાર પછી તેની નીચે આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલું, ઉપરોક્ત જાહેરાત શાની છે? ઉત્તર, ઉપરોક્ત જાહેરાત રાજા રાણી મોલમાં મહિલા કાર્યકરની જગ્યા માટેની છે. બીજું, ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી મળશે કેમ? ઉત્તર, ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી નહીં મળે, કારણ કે તેના માટે ધોરણ 12ની લાયકાત નક્કી કરવામાં આવેલ છે. ત્રીજું, અરજી લઈને ક્યાં જવું પડશે? ઉત્તર, અરજી લઈને આપણે 101 રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર જવું પડશે. ચોથું, ઉપરોક્ત કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? ઉપરોક્ત કાર્યાલય મહિનામાં 4 શનિવાર બંધ રહેશે. પ્રશ્ન નંબર 3, ભીખુ એકમના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલું, તમે કોઈ ભીડભાડ વાળી જગ્યાની મુલાકાત લીધી છે અને લીધી છે તો કઈ? ઉત્તર, હા, અમે ભીડભાડ વાળી જગ્યાની મુલાકાત લીધી છે, જેમાં મેળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. બીજું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને તમે સુમસામ જગ્યા ઉપર મદદની આશાએ બેઠેલી જોઈ છે કેમ? ઉત્તર, હા, અમારા ગામના પાદરે રાત્રિ દરમિયાન ઘણા બહાર ગામના લોકોને પોતાના ગામે જવા કોઈ વાહનના આવવાની આશાએ બેઠેલા જોયા છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, ભીખુના અંગ ઉપર એક પણ સાજુ લુગડું ન હતું, એ પરથી તમે ભીખુ માટે શું કહી શકો? ઉત્તર, ભીખુના અંગ પર એક પણ સાજુ લુગડું ન હતું, તેના પરથી લાગે છે કે ભીખુ અત્યંત ગરીબ હતો. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, કોઈને મદદ કરવાની તીવ્ર ઈચ્છા હોય અને બધા પૈસા નકામાં ખર્ચાઈ જાય તો તમને કેવી લાગણી થશે? ઉત્તર, કોઈ પણ વ્યક્તિ હોય ખૂબ જ દુઃખની તથા ગુસ્સાવાળી લાગણી તેને અનુભવાશે. પાંચમો સવાલ, તમને પેલા જુવાનનું વર્તન યોગ્ય લાગ્યું? તમે તેની જગ્યાએ હોત તો શું કરત? ઉત્તર, મને એમનું વર્તન યોગ્ય ન લાગ્યું, હું એની જગ્યાએ હોત તો પેલા છોકરાને જલેબી ખવડાવત. છઠ્ઠો સવાલ, તમે તહેવારોમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી છે કઈ રીતે? ઉત્તર, હા, અમે તહેવારોમાં અવારનવાર જરૂરિયાતમંદોને જમવાનું તથા કપડાંનું વિતરણ કરીને મદદ કરી છે. ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ, મીઠાઈની દુકાન આગળથી પસાર થાઓ તો મીઠાઈ લેવા મન લલચાય છે કેમ? ઉત્તર, મીઠાઈની દુકાન પાસેથી પસાર થઈએ ત્યારે મીઠાઈની સુગંધ આવતી હોય છે, તેથી તે લેવા માટે આપણું મન લલચાય છે. આઠમો સવાલ, ભીખ માંગવા વાળા વ્યક્તિને માંગવું ગમતું હશે કેમ? ઉત્તર, ભીખ માંગનાર વ્યક્તિને માંગવું ગમતું ન હોય, પરંતુ મજબૂરીના કારણે તેણે આવું કામ કરવું પડતું હોય છે. ત્યાર પછી જોઈએ નવમો સવાલ, ભીખુની જગ્યાએ તમે હોત તો તમે દાળિયાનું શું કરત? ઉત્તર, ભીખુની જગ્યાએ અમે હોત તો અમે પણ દાળિયા અમારા નાના ભાઈ બહેન માટે લઈ જાત. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ભીખુની પરિસ્થિતિ જાણ્યા બાદ એક લેખક તરીકે તમે વાર્તાને કઈ રીતે આગળ લખશો, એને કેવી રીતે મદદ કરશો? ઉત્તર, ભીખુની આ નિર્દોષ સ્થિતિને જાણ્યા બાદ લેખકે જે રીતે વાતને વળાંક આપ્યો એ રીતે યોગ્ય જ હતી, કેમ કે કોઈની દયનીય સ્થિતિનું પછી કેટલું વર્ણન કરવું, વર્ણન કરવા કરતાં એને આપણાથી જેટલી બની શકે તેટલી મદદ આપણે કરવી જોઈએ.
આ પરિસ્થિતિ જાણ્યા બાદ ભીખુને મારાથી બનતી મહેનત કરે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યો પાઠમાં ક્યાં લખ્યા છે તે શોધો અને યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને ફરીથી લખો. પહેલો સવાલ, છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે, શું છે લાવજો. ઉત્તર, છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે, શું છે લાવજો. તો અહીં તમે જોઈ શકો છો ગુરુ વિરામ, અલ્પ વિરામ, અવતરણ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન વગેરે જેવા ચિહ્નો આપણે મૂક્યા છે. ત્યાર પછી બીજું, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ ગયો ક્યાં, ક્યારનો ગયો છે. તો ડબલ અવતરણ ચિહ્નની અંદર આ વાક્ય સર્વપ્રથમ લખવું પડશે. ત્યાર પછી તમે જો ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પછી તમે જોઈ શકો છો અહીં ત્રણ ટપકાઓ આપેલા છે, ત્રણ ડોટ છે. ત્યાર પછી પણ એ ગયો ક્યાં, ત્યાર પછી જો પ્રશ્ન ચિહ્ન છે, અને છેલ્લે તમે જોઈ શકો છો કે અવતરણ ચિહ્ન પૂરું થાય છે. ત્રીજું, માં તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાણિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. તો જો ડબલ અવતરણ ચિહ્ન, હા પછી અલ્પવિરામ, માં પછી ઉદ્ગાર ચિહ્ન, અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે મેં તો બહુ દાળિયા ખાધા, ત્યાર પછી અલ્પવિરામ છે, અને પાણી પીધું અને આવ્યો, ત્યાર પછી આ જે ડબલ અવતરણ ચિહ્ન છે તે પૂર્ણ થાય છે. એવી રીતે ચોથું, એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો. તો પહેલા તો ડબલ અવતરણ ચિહ્નમાં, ત્યાર પછી જો એ આંખ પણ નથી કે શું, પ્રશ્ન ચિહ્ન આવી રીતે, અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવામાં આવશે. તો આવી રીતે અહીં અલગ અલગ વિરામ ચિહ્નોનો આપણે પ્રયોગ કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, એકમમાંથી અ, આ અને ઉથી શરૂ થતા શબ્દ શોધો અને તેમના શબ્દ લખો. તો જોઈએ આપણે કેટલાક એવા શબ્દો અને તેમના અર્થ. ઉગારવું એટલે કે બચાવી લેવું, અનિમેશ એટલે મટકું માર્યા વિના, અનાયાસે એટલે સહજ રીતે, આર્ત સ્વરે એટલે કે દુઃખ ભર્યો અવાજ, ઉદ્યોગ એટલે ધંધો રોજગાર, અને અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવી. તો બાળ મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે નવા એક પાઠ સાથે.